सब्सक्राइब करो आ चैनल ने। अरे आवी भाई आवी। एक तो आ घर में डोरबेल એવી રીતે વાગે છે જાણે શનિવારે હનુમાનજી ના મંદિરે ઘંટ। માણસ ઘર ના કામ કરે કા ડોરકીપર ની ડ્યુટી કરે? એક નોકર રાખવાનું કહ્યું છે પણ આ માજી ના મગજ માં વાત ઉતરતી જ નથી। હે ભગવાન, મોડાકાતમાં એક વાર ખારા પિસ્તા શું ખાધા, એમાં તો આખા બાંધાની હિંગ જેવી સાસુ દીધી છે। અરે ભાઈ આવી, કેટલી ડોરબેલ વગાડે છે। આવી ગયા તમે? આવો, આજે શું થયું ખબર છે? તમારી મમ્મી ને કામવાળી બાઈ સવિતા વચ્ચે ઝઘડો થઈ ગયો તો મમ્મીએ કામવાળીને કાઢી મૂકી। તો બાઈ કે હું મારા કામવાળાને યુનિયનને કહીશ, તો મમ્મી એને સામે કે એ તું રહેવા દે, તું મને ઓળખતી નથી। તો બાઈએ શું કીધું ખબર છે? તમે રહેવા દો ને, તમે તો ગુજરાતની ગુંડી છો। અને પછી જે ઝઘડો ચાલ્યો હું તો ચૂપચાપ ઊભી જોતી જ રહી। પણ તમારી મમ્મી, બાપ રે બાપ, હવે જ્યાં સુધી નવી કામવાળી નહીં આવે ને ત્યાં સુધી ઘરના બધા કામ મારે જાતે કરવા પડશે। હા, સામેની સોસાયટીના રાકેશભાઈ ની એમનો ને એમની વાઇફનો ઝઘડો થઈ ગયો તો રાકેશભાઈ એમની વાઇફને લાફો ચોડી દીધો, તો સામે એમની વાઇફે એમને લાફો ચોડી દીધો। ગજબની ડેરિંગ આ ભાઈની, આપણી તો ઈચ્છા હોય પણ હિંમત ન થાય। વોચમેન આવ્યો તો બિહારના પૂરમાં એનું ઝૂંપડું ડૂબી ગયું છે, કંઈક મદદ કરો। તો મમ્મી કે લે ભાઈ બે બાંબુ લઈ જા અને નવું ઝૂંપડું ઊભું કર। હા તો કેવી ક્રૂર મશ્કરી કહેવાય, હા તો પેલા જોક જેવું થયું। સ્વિમિંગ પુલ બનાવવા માટે ફાળો લેવા આવ્યો તો કે લે બે બાલટી પાણી લઈ જા। કુરિયર વાળો કોઈક બીજાનું બિલ આપણે જ આપી ગયો અને મમ્મીએ જોયા વગર સાઈન કરીને લઈ લીધું છે। પંચતંત્ર નું પુસ્તક ખોલશે એટલે મૂંગા મંતર થઈને સાંભળે રાખશે। ચાલુ ચેનલો બદલે રાખશે, એમને કે થોડી વાર ટીવી બંધ કરીએ। રાસ છે ઘરમાં આવતા વેત પાણીનું આપવાનું પૂછવાની જગ્યાએ ચાલુ આ સાયન્સે આટલી બધી પ્રગતિ કરી તો આ બૈરાવાને ઓન ઓફ કરવાનું રિમોટ કેમ કોઈ નહીં શોધતું હોય? આલો પાણી, અરે હાથમાં શું કરો લઈને આવી, ટ્રેમાં લઈને આવવું જોઈએ ને, હમણાં મમ્મી જોશે તો બોલશે। તમે મહેમાન છો, કહ્યું ને કે મમ્મીએ કામળીને કાઢી મૂકી છે, પછી એક ટ્રે શું કામ ધોવામાં વધારવી? તો આ શુકરવા લઈને આવી, માર્કેટમાં મળે છે થર્મોકોલના ગ્લાસ ને ટ્રે, યુઝ એન્ડ થ્રો। સરસ આઈડિયા છે, આવતીકાલે તમારી મમ્મી પાસેથી પરમિશન લઈને લેતા આવજો। છે આને કહેવાય મંદિરે દર્શન કરવા ગયા તો ઘંટ માથે પડ્યો તો પછી ચૂપ રહેવાનું, બિલાડીના ગળામાં ઘંટ બાંધવાનો આઈડિયા નહીં આપવાના। એટલે મારી મમ્મી બિલાડી છે? બિલાડી હોત તો વાંધો શું હતો, પણ આ તો વાઘણ છે વાઘણ। વાહ વાહ વાહ, પહેલી વાર હિના તારા મોટે સાસુના વખાણ સાંભળ્યા। હું શું કહું છું, એ વાઘણ એટલે વાઘણના દીકરા તમે ભાગ થયા કે નહીં? આજ તો વળી તો મારું એક નાનકડું કામ છે, કરી આપશો ડરતા નહીં? ચાલો આ બૈરાની જાત વાતની શરૂઆત કરે, માર્કેટમાં શાક લેવા ગઈ હતી ત્યાંથી, પણ વાત પૂરી થતા સુધીમાં બે કુર્તી ને એક સાડીનું બિલ પકડાવે। હા આજે આ કોઈ અઘરો પાઠ ભણાવવાના ચક્કરમાં છે। હિના શું કહેતી હતી તું? મારી બેન મીના નહીં, હા એનો બેંગ્લોરથી ફોન આવ્યો તો શું કહેતી હતી મીના? આવતી 17મીએ મારી મમ્મીને 60 વર્ષ પૂરા થાય છે। એટલે તારા મમ્મી 60 વર્ષના થઈ જવાના? હા પણ લાગે છે તું સાવ 50 ની જ। આ પણ તારો બાપો 85 નો લાગે છે, એનું શું? કઈ નહીં, હું એમ પૂછતો તો મીના શું કહેતી હતી? મીના કહેતી હતી બધા ભાઈ બહેન ભેગા થઈને ષષ્ઠી પૂર્તિ ઉજવીએ, તું પણ આવી જા જીજાજીની સાથે, બહુ જ મજા આવશે। હા મજા તો આવશે, પણ હવે આવતી 17મીએ જવાનું છે એટલે ઓફિસમાંથી રજા પણ લેવી પડશે, અને આ ટ્રેનની ટિકિટ અરે તો તત્કાલમાં મળી જશે ને? અરે અને નહીં તો ફ્લાઇટ ની ટિકિટ તો છે ને? ફ્લાઇટ ની ટિકિટ ના પૈસા ખબર છે? એ હું કઈ ના જાણું, મારી મમ્મી રોજ રોજ થોડી 60 વર્ષની થાય છે। હિના હિના તને ખબર છે ને, મમ્મી પાસેથી પ્લેન ની ટિકિટ ના પૈસા કઢાવવા એ પ્લેન ને હાઈજેક કરવા કરતા પણ વધારે અઘરું કામ હોય છે। એ હું કઈ ના જાણું,
વર્ષમાં એક વાર પિયર જવાની વાત કરું ને એમાં તમને વાંધો પડી જાય છે. આ વખતે હું કલકત્તા જઈને જ રહીશ. ભોગ લાગે તમારા કે આ કલકત્તાની છોકરીને પરણ્યો. આ કાંદીવલીમાં શું દુકાળ હતો? કાંદીવલીની લાવ્યા હોત ને તો દર રવિવારે પિયરિયાને મળવા જાત. સરવાળે પેટ્રોલનો ખર્ચો પ્લેનના ખર્ચા કરતા વધી જાત. એટલે હું કંઈ ના જાણું. આજે ને આજે તમારી મમ્મી પાસેથી પૈસા ને પરમિશન બંને લઈ લેજો, નહીં તો પછી. અરે પછી શું? એ પછી ખબર પડશે. એ કહું છું, સાંભળો છો? આ દરવાજો કેમ ખુલ્લો રાખ્યો છે? આ બાબા, એ મમ્મી મારાથી રહી ગયો હતો. આ તારી રહી જવાની આદત ગઈ નહીં. આ નાનો તો ત્યારે કાનમાં સાબુ રહી જતો હતો, બાથરૂમમાં જતો હતો. અને આ તારી બાયડી, એને તારા જેવી જ આદત પડી ગઈ છે. બાથરૂમમાં જાઓ છો ને લાઇટની સ્વિચ બંધ કરવાનું ભૂલી જાઓ છો. હે, લાઇટના બિલ કેટલા આવે છે એનું કંઈ ભાન છે તમને? પાણી લઈ આવો, વોક કરીને આવી છું. સાલું, આ એ કમાલ છે. ગરીબ માણસ રોટલા કમાવા સવારથી સાંજ દોડે, અને પૈસાવાળો માણસ રોટલા પચાવવા સવાર સાંજ દોડે. ખરેખરો સાંભળો, પાણીનો ગ્લાસ ટ્રેમાં મૂકીને લાવજો. જાતે વાસણ ઘસવાના હોય એની ચિંતામાં કુકરમાં કોળિયા ન ભરી. જમવાનું તો જાતે જ હોય, હાથે જ હોય. ઈશારા કરીને ગયા બેન? સમજી ગઈ. હે, ઈશારાથી આઈ લવ યુ કીધું હશે કા? ના ના મમ્મી, આ માં દીકરા એકદમ લાલ લાલ થઈ ગયા. એવું કઈ નતું. તો પછી કઈ કહેવાનો ઈશારો કરીને ગયો? હા હા, આ તો બોલો ને બેટા, બોલો બોલો બોલો. હિના, તું જ કહી દે ને. બોલો બેટા બોલો. મનમાં રાખેલી વાત તો ભીના લુગડા જેવી કહેવાય, પડ્યા પડ્યા વજન વધે. એના કરતા બોલી નાખો. મમ્મી, આવતી 17મીએ મારી મમ્મીને 60 વર્ષ પૂરા થાય છે. એમ? અરે વાહ, લો તો પ્લેનમાં ને ટ્રેનમાં સિનિયર સિટીઝન નો ડિસ્કાઉન્ટ ચાલુ. ના ના, એમ નહીં. અચ્છા, તમારે કઈક મોકલવું છે? હા. અરે કઈ ગાંડા થયા છો, હવે આ ઉંમરે શું મોકલશો? તુલસીની માળા? હે, અરે બેટા, જો એક કામ કર, 17 તારીખે સવારે વહેલા ઉઠી હે ને મજાના 60 કબૂતરને ચણ નાખી દેજે, અને શું કહેવાય, 60 ગાયત્રીમાના મંત્ર જાપ કરી નાખજે. અને બેટા અલ્કેશ, એક કામ કરજે, દીકરા, એક સરસ મજાનું પોસ્ટકાર્ડ લખી નાખજે તારા સાસુને. પોસ્ટકાર્ડ? હા બેટા, આ બધું તમારું આજકાલનું બધું નવું નવા બધા સાધનો આવ્યા છે, હવે એમાં છે ને લાગણીની વ્યથા તો કાંઈ રહ્યો જ નથી બેટા. પોસ્ટકાર્ડની અંદર લખીને સરસ મજાનો મેસેજ મોકલાવજે બેટા. સાસુ માટે મહેનત કરજે બેટા, ટાઈમ કાઢજે. સાસુ મજાની આટલી સારી છે એટલે તો આટલી સારી વહુ મળી. શું કહો છો હિના? વ એમ આમ દાંત કચ કચાવીને હા પાડવી પડી? એમ નહીં મમ્મી, એ તો અમે જો વહુ બેટા, એક વાત બરાબર સમજી લો. હું જે આ કોણ છે મંડી પડ્યા છે ઘંટડી વગાડવા? કોઈ બંબા વાળો આવ્યો લાગે છે. ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે, ક્યાં ક્યાં છે? તમારો નાલાયક ક્યાં છે? મારો નાલાયક આ રહ્યા. અરે હું આમની નહીં, તમારા દીકરાની વાત કરું છું. કમાલ છે, તમે તમારો નાલાયક બોલ્યા એટલે મેં ફોટો દેખાડ્યો. બાકી માં ના દીકરા તો હંમેશા લાયક જ હોય છે, પરણ્યા પછી જ નાલાયક થતા હોય છે. હવે બોલો, તમારે નાના નાલાયક નું કામ છે કે પછી આ મારા મોટા નાલાયક નું કામ છે? હું તમારા નાના દીકરા દીપેશ ની વાત કરું છું. ઓ, તમે જુનિયર નાલાયક ની વાત કરો છો, પણ એ હજુ ઘરે નથી આવ્યો. ક્યાંથી આવે? એ મારી દીકરીને લઈને ભાગી ગયો છે. ના 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 ના, ટેક્સી કરીને ગયો છે. ચાલવાનો તો આમે ચોર છે, ભાગે તે સેનો? મમ્મી, દીપેશ ભાઈ આમની દીકરીને લઈને ભાગી ગયા છે અને તમારા પેટનું પાણી હલતું નથી? લે, એમાં આપણા પેટનું પાણી શું કામ હલે? આપણે તો છોકરા વાળા કહેવાય નહીં. પણ હું છોકરીનો બાપ છું ને, ધનેશ પૂજારા નામ છે મારો. મળીને આનંદ થયો. હું લલિતા જોબલિયા, આ મારો મોટો દીકરો અલ્કેશ, આ મારી મોટી વહુ હિના. જો
આ તમારો દીકરો જાણતો નથી, એણે છે ને સાપના દરમાં હાથ નાખ્યો છે. તે સાપભાઈ તમને ખબર નથી, તમે મદારીઓના ઘરમાં પગ મૂક્યો છે. હા બેટા અલ્કેશ, એક કામ કર, ઓલા આપણા કલ્યાણજીભાઈ ની સીડી લગાડ. બહુ દિવસ ત્યાં ઓલી નાગિન ની બીન સાંભળી નથી. હે અને બેટા વાટકામાં થોડુંક દૂધ લઈ આવ, હમણાં સાપને ભૂખ લાગશે. મજાક કરો છો, મજાક કરો છો? તમે મને ઓળખતા નથી, હું બહુ ખતરનાક માણસ છું. તમને પોતાને જ ખબર નથી કે તમે કોણ છો. ઘડીકમાં કહો છો કે હું માણસ છું, ઘડીકમાં કહો છો કે હું સાપ છું, હકીકતમાં દીકરીના બળવાથી બોખલા ગયેલા બાપ છો તમે. વડીલ એક કામ કરો, તમે શાંતિથી બેસો, આપણે બેસીને વાત કરીએ. હું અહીંયા બેસવા નથી આવ્યો. તો તમે ઉભારો, આપણે બેસી જઈએ. હા તે કેટલી દીકરીઓ તમારે? ત્રણ. બાકીની બે ના લગ્ન થઈ ગયા? ના. પરણાવવાના છો કે ઘરમાં જ બેસાડવાના છો? અરે કેવી વાત કરો છો, દીકરી હોય ને પરણાવી તો પડે જ ને. આ તો એમ સમજો, એમાંથી એક દીકરીના લગ્ન થઈ ગયા. હે આ શું બોલો છો તમે? અરે ધનેશભાઈ, આજના જમાનામાં દીકરી માટે સારું વર અને ઘર ગોતવું એટલે કાંકરામાંથી ઘઉં વીણવા જેવી વાત છે. અને મેં મારો દીકરો તો આહાહા, અરે અમારા ખાનદાનના તો લોકો સમ ખાય છે. માનવામાં ન આવતું હોય તો પૂછો મારી વહુ ને, હિના વહુ. હે હું માં કરતા સાસુ સારી છું ને? હા વિચારીને છે ને આમણે કાઢ ગઈ ને, એમાં બહુ દાઢમાં તકલીફ પડી ગઈ છે. એટલે મારા દીકરા સાથે તમારી દીકરી પરણે ને, એમાં તમારે તો ભગવાનનો પાડ માનવો જોઈએ. કેવી વાત કરો છો, એણે મારું નાક કાપીને હાથમાં આપી દીધું ને. અરે નાક ની તો પ્લાસ્ટિક સર્જરી કરાવ ને તોય પૈસા બચે, એટલા પૈસા બચાવ્યા છે તમારી દીકરીએ. કેવી રીતે? એ ભગવાન, બહુ રિપેરિંગ છે હો આમનામાં તો. એક કામ કર દીકરા, બેટા ત્યાંથી ઓલી ડાયરી ને પેન લઈ લે. અને વહુ બેટા તમે અહીંયા ઉભા રહી જાઓ, આ લગ્ન ની વાત કરવાની છે ને ખબર પડે ને. ના ના સમજે છે શું? આવ્યા છે ત્યારથી મંડી પડ્યા છો? હે અમે કઈ બોલતા નથી એટલે. હાલો શરૂ કરો, હાલો જો. શ્રી ગણેશાય નમઃ. હવે બેટા આ શેના માટે? માંગલિક પ્રસંગ છે એટલે આપણે શરૂઆત. જોયું આને સંસ્કાર કહેવાય. હા લખો બેટા, આ સગાઈના દિવસે ગોર માડકની દક્ષિણા, ચા પાણી, નાસ્તાના 50,000 બૈચા. હાલો હા. અને હું શું કહું છું, આ લગન ક્યાં રાખશો, નાતની વાડીમાં કે બેન્ક્વેટ હોલમાં? ના કોઈ સારામાં સારો પાર્ટી પ્લોટ તો બુક કરાવત જ. તો એક કામ કરો, એના ડેકોરેશનના 50,000 પકડ. હવે શું 50,000? આજકાલ ભાવ સાંભળ્યા છે કેટલા છે? ઓછામાં ઓછા 1.5-2 લાખ ભાડું થઈ જાય. 1.5 લાખ ભાડું? કેટલા રાખું? લાખ બેટા, 2 લાખ. લાખ મંડી પડ્યા છે તો બાપરે બાપ, કોણ જાણે ક્યાંથી આટલી આવક હશે આની. અને સાંભળો હું શું કહું છું, આપણે કેટલા 101 જણાને બોલાવશો લગનમાં? હોતું હશે. અરે ઓછા ઓછા 500 માણસ આવશે. 500 માણસ તો તમે જમવામાં બોલાવશો, લગનમાં બોલાવશો? લખો બેટા લખો. એટલે આપણે 200 કંકોત્રી તો છપાવી જ પડશે હને, એટલે 40,000 કંકોત્રી ને 8,000 કુરિયર ના લખો 39,000. અને હું શું કહું છું, આ જમવાની થાળી કેટલી, 500 ની ચાલે ને? 500 રૂપિયામાં આજકાલ સેવ મમરા નથી આવતા થાળીમાં, ઓછામાં ઓછી 800-1,000 રૂપિયાની થાળી થાય. બહુ છૂટો હાથ છે ભાઈ તમારો તો. લખ બેટા 800 રૂપિયા લખ. બાપરે 8×50 4 લાખ રૂપિયા જમવાના. જમવાના ભગવાન ભગવાન બચાવે બાપરે ભાઈ. અને હું શું કહું છું, 2 લાખ ના દાગીના ચાલશે ને ભાઈ? 2 લાખ માં શું થાય, સોનાના ભાવ સાંભળ્યા છે આસમાને છે. અરે ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા થાય. 10 લાખ રૂપિયા? બેટા મીંડા આગળ નો હોય, મીંડા પાછળ હોય. ખરેખર સાવ પપ્પુ થતો જાય છે મારો દીકરો. ભાઈ હવે પત્યું? ના પતે ક્યાંથી, આ બધા બારગામથી મહેમાનો આવશે ને રાખવાના, આગતા સ્વાગતા કરવાની, એ બધા ખર્ચા કોણ કરશે? તો એ તો દીકરીના મા બાપ જ કરે ને. તો એક કામ કરે, એના બેટા 50,000 રૂપિયા લખી દે. ના 50,000 માં કાંઈ ન થાય, હોટલના રૂમ કેટલા મોંઘા થઈ ગયા, 1,00,000 રૂપિયા થઈ જશે. લખો બેટા લાખ લખો. આપણા બાપાના કેટલા ટકા?
ભાઈ હવે પત્યો ના ના આ બધા મહેમાનોને ખવડાવવા પીડાના ટ્રાન્સપોર્ટેશન કરવાનું એ બધા ખર્ચા થાય કે નહીં કાથી આટલા કોથળા ભરીને પૈસા કાઢો છો કઈ વિચાર થાય છે મંડી પડ્યા છો લખ બેટા લખ આમાં લાખ રૂપિયા પરચુરણમાં લખી ના ખાલી શું લાખ રૂપિયા પરચુરણના બે લાખ રૂપિયા પરચુરણમાં જતા રહેશે બે લાખનું પરચુરણ આના પહેલા મંદિરમાં પૂજારી હતા બે લાખનું પરચુરણ લખ બેટા બે લાખ પરચુરણના બે લાખ રૂપિયા ચૂરણના બેટા ચૂરણ નહીં પરચુરણ ખરેખર મારું તો મગજ ખરાબ થઈ ગયું છે આંકડા સાંભળી સાંભળીને મારો તો આમ જીવ તાળવે ચોંટી ગયો છે ભાઈ પત્યું હવે પત્યું હજી કઈક નીકળશે યાર મહેરબાની કરીને હવે કાંઈ નહીં કાઢતા બહુ ખર્ચો થઈ ગયો છે હજુ બબ્બે દીકરીઓ પરણાવવાની બાકી છે આખી વાતમાં દીકરી કોની પરણી રહી છે આ ભાઈ ધનેશ પૂજારાની દીકરા તું ટોટલ માર બેટા ટોટલ માર 21 લાખ 80 હજાર રૂપિયા થયા કોના બચ્યા મારા હા તો બાકીની બે છોકરીને કહો એ ભાગીને લગ્ન કરી લે આ શું બોલો છો તમે અરે ધનેશ ભાઈ મને ખબર છે તમે અમારી જેમ એક સામાન્ય કુટુંબમાં જીવી રહ્યા છો આ કટકે કટકે કરી અને જે કાંઈ પૈસો ભેગો કર્યો છે 5-25 લાખ રૂપિયા એ બધું દીકરીના લગ્નમાં વાપરી નાખશો તો ઘડપણમાં ડોસા ડોસી કે આ વૃદ્ધાશ્રમમાં રહેવા જશો કે પછી આ દીકરી જમાઈનો ઓશિયાળા રોટલા ખાવા છે હે જો ધનેશભાઈ એક વાત સમજી લો આ જે પૈસા બચ્યા છે ને એમાંથી 20 લાખ કાલે ને કાલે રિટાયર ફંડમાં મૂકી દો ધનેશભાઈ આજના જમાનામાં માણસે પરંપરા નિભાવવા કરતા પ્રેક્ટિકલ થવું બહુ જરૂરી છે તમારી વાત તો સાચી છે પણ હું જોઉં તો ખરો કે કયો કાગડો મારા રતનને ઉપાડીને લઈ ગયો છે એટલે તમે અમારા દીકરાને કાગડો કીધો બસ 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 મહેરબાની કરો શાંતિ રાખો હોય હવે દીકરીનો બાપ છે બોલે તો ખરો જ ને અને આમે તમને ખબર નથી આ દીકરીના મા બાપ છે ને એને તો બિચારાની દીકરી જેવી જુવાન થાય ને એટલે આમે અંધાપો આવી જતો હોય છે એટલે સાંભળો આ તમારી મમ્મી કાંઈ ઓછા નથી આ તમારા લગ્ન વખતે તમારા મમ્મી કોકને કહેતા હતા મેં મારા સગા કાને સાંભળ્યું હતું તમારા મમ્મી કોકને કહેતા હતા કાચો તમારા ભાઈએ કેડબરી જેવી દીકરી વાંદરાના હાથમાં આપી દીધી આ આખું નાટક જોવા માટે હમણાં જ શેમારૂ મી એપ ડાઉનલોડ કરો